वर्ल्ड कप नी अंतिम मैच जेमां भारत अत्यारे 190 रन ने पार पहुंची चुक्यू छे, 5 विकेट जती रही छे, एटले फेन्स थोड़ा निराश पण थया छे, परंतु शो मस्ट गो ऑन अने विश्वास साथे तेओ मैच जीती जोई रह्या छे के भारत आ मैच जीतशे। आपणे साथे जयंती चौधरी संवाददाता जोड़ाई गया छे। जयंती, अत्यारे पण घणा बधा एवा फेन्स छे के जेओ नथी पहोंची शक्या, तेओ बहार स्टेडियम नी बहार पण मैच जोई रह्या छे, केवो अत्यारे माहोल जोवा मळी रह्यो छे अने मैच ने લઈને શું અપડેટ? કૃષ્ણ, ચોક્કસથી કહી શકાય કે અત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર પણ સ્ટેડિયમની અંદર જેવો જ માહોલ જોવા મળી રહ્યો છે। સ્ટેડિયમની અંદર ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ ચાલી રહી છે ત્યારે સ્ટેડિયમની બહાર એવા અનેક લોકો છે જેમને અંદર જવાની તક નથી મળી, પરંતુ તેઓ બહાર ઊભા ઊભા પણ આપણા ખેલાડીઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે, બહાર ઊભા ઊભા ચીયર્સ અપ કરી રહ્યા છે। પોલીસનો સુરક્ષાનો જે બંદોબસ્ત છે તે પણ આપ જોઈ શકો છો। અત્યારે સ્ટેડિયમની બહાર ખૂબ જ મોટી સંખ્યાની અંદર લોકો આવેલા છે, ઊભા છે, જેમને પાસે ટિકિટ નથી અથવા તો જેમને ટિકિટ નથી મળી, જેઓ અંદર નથી જઈ શક્યા તેવા પણ ખૂબ જ મોટી સંખ્યામાં સ્ટેડિયમની બહાર લોકો નજરે પડી રહ્યા છે। મહત્વનું છે કે પોલીસનો કડક સુરક્ષા બંદોબસ્ત છે, સ્ટેડિયમની અંદર તો 1 લાખ કરતાં વધારે દર્શકો મેચ જોઈ રહ્યા છે, પરંતુ સ્ટેડિયમની બહાર પણ ખૂબ જ મોટી માત્રાની અંદર જે દર્શકો છે તેઓ ઊભા છે અને તેઓ એક જ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે મેચ પૂર્ણ થાય, ક્યારે ભારતના હાથમાં વર્લ્ડ કપ આવે તેને લઈને અત્યારે આતુરતા જે છે તે સ્ટેડિયમની બહાર દેખાઈ રહી છે। આપણે કેટલાક લોકો સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું। શું ભાઈબંધ, શું કહેશો, કેવો માહોલ છે અંદર, કેવો માહોલ? માહોલ તો કંઈ પૂછવા જેવી વાત જ નહીં, બહુ સખત માહોલ છે, બહુ ભયંકર છે, એટલો બધો ક્રેઝ છે કોઈ લિમિટ જ નહીં। ઇન્ડિયાની અંદર પહેલીવાર આવ્યો છે, 2011માં આવ્યો હતો, પણ આ કેવું લાગતે ઇન્ડિયાની અંદર છે, એ બી ઇન્ડિયાની ટીમ ફાઇનલ છે અને એ બી અમદાવાદમાં છે, એટલે બહુ પબ્લિક, બહુ ક્રેઝ છે, બહુ સખત માહોલ છે। શું કહેશો, બહાર બહાર ઉભા ઉભા પણ ચીયર્સ અપ કરો છો? અરે, આપણી ટીમ હોય, અમદાવાદમાં રમવાનું હોય, ભારતના પ્રધાનમંત્રી આવ્યા હોય, એટલે સોનામાં સુગંધ જેવું છે, એટલે આજનો દિવસ સમગ્ર અમદાવાદ અને સમગ્ર ગુજરાત માટે સોનેરો દિવસ છે અને બધાની ઈચ્છા એવી છે કે આપણી ટીમ વિજેતા બને અને રાત્રે આખું વાતાવરણ બદલાઈ જશે દિવાળી। ચોક્કસથી આજે રાત્રે વાતાવરણ બદલાશે, આપણી ટીમ વિજેતા બનશે તેવી 100% અપેક્ષાઓ છે તે અત્યારથી દેખાઈ રહી છે। લોકોમાં એક પ્રકારનો ઉત્સાહ, ઉમંગ, ઉલ્લાસ જે છે તે જોવા મળી રહ્યો છે। સ્ટેડિયમની બહાર ખૂબ જ જોરદાર માહોલ છે, સ્ટેડિયમની અંદર જેવો માહોલ છે તેવો જ માહોલ સ્ટેડિયમની બહાર પણ જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર અત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં સ્ટેડિયમની બહાર લોકો છે, પોલીસનો સુરક્ષા બંદોબસ્ત જોવા મળી રહ્યો છે અને લોકોમાં એક પ્રકારનો ઉત્સાહ અને ઉમંગ છે તે પણ નજરે પડી રહ્યો છે। કૃષ્ણ જે બિલકુલ જનતી, આભાર આપનો તમામ વિગત માટે। અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ ફાઇનલ મેચ રમાઈ રહી છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ મેચ નિહાળવા માટે અમદાવાદ પહોંચવાના છે। સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ રમાઈ રહી છે અને આ ફાઇનલ મેચને નિહાળવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર આવી ચૂક્યા છે અને હવે થોડીક ક્ષણોમાં જ નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટથી સીધા જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જવા રવાના થશે કે જ્યાં આગળ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલની મેચ રમાઈ રહી છે। આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ પણ તેમની સાથે મેચ નિહાળવા માટે રવાના થશે। મહત્વનું છે કે અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદીનું આગમન થઈ ચૂક્યું છે, સાથે જ તેમને ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ પણ તેમની સાથે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જવા માટે રવાના થશે। મહત્વનું છે કે પીએમ અમદાવાદ એરપોર્ટ પર આવી રહ્યા છે ત્યારે તેમની સુરક્ષામાં કોઈપણ પ્રકારની કમી ન રહી જાય, કોઈપણ કચાશ ન રહી જાય તેનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। એરપોર્ટ હાલ પોલીસ છાવણીની અંદર ફેરવાયો છે જેથી કરીને કોઈપણ પ્રકારની અનિચ્છનીય બનાવ તેમની સુરક્ષામાં કમી ન રહે, તમામ પ્રકારની વ્યવસ્થા હાલ સ્થાનિક પોલીસ તેમજ તેમના જે સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવી છે, જેથી કરીને પીએમ અમદાવાદ એરપોર્ટથી જ્યારે સ્ટેડિયમ જઈ રહ્યા છે ત્યારે તેમની સુરક્ષામાં કોઈપણ કમી ન રહી જાય। મહત્વનું છે કે આ દરમિયાન પીએમનો કાફલો થોડીક ક્ષણોમાં જ અમદાવાદ એરપોર્ટના ગુજસેલ ગેટથી બહાર નીકળશે કે જ્યાં આગળ વીવીઆઈપી અહીંયાથી બહાર નીકળતા હોય છે અને હવે થોડીક ક્ષણોમાં જ પીએમનો કાફલો પણ અહીંયાથી સીધો જ બહાર નીકળીને અમદાવાદ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવાના થશે। મહત્વનું છે કે પીએમ જ્યારે અમદાવાદ આવ્યા છે ત્યારે પીએમના સ્વાગત કરવા માટે પ્રોટોકોલ પ્રમાણે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, રાજ્યપાલ સહિતના પોલિટિશિયન્સ
હાજર રહ્યા છે અમદાવાદ એરપોર્ટ પર ને પીએમ નું સ્વાગત તેમના દ્વારા કરવામાં આવ્યું છે. સ્વાગત વિધિ પૂર્ણ થયા બાદ સીધા જ તેમનો કાફલો અને તમામ જે રાજનેતાઓ અહીંયા પહોંચ્યા છે અમદાવાદ એરપોર્ટ, તે અમદાવાદ એરપોર્ટથી સીધા જ અમદાવાદ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહોંચશે કે જ્યાં આગળ તમામ નેતાઓ એક સાથે બેસીને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાઈ રહી છે તે નિહાળશે. મહત્વનું છે કે દેશના ગૃહમંત્રી અમિત શાહ પહેલેથી જ સ્ટેડિયમમાં હાજર છે, તે મેચ જોઈ રહ્યા છે, ત્યારે હવે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ થોડીક ક્ષણોમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહોંચશે કે જ્યાં આગળ બંને દેશો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જે મેચ રમાઈ રહી છે તે નિહાળશે. આ મેચ નિહાળવા માટે ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉપસ્થિત રહેવાના છે. આ સાથે જ અનેક ઓસ્ટ્રેલિયન પોલિટિશિયન્સ તેમજ ડેલિગેશન પણ આ મેચ નિહાળવા માટે આવ્યા છે કે જે પહેલેથી જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજર છે અને મેચને નિહાળી રહ્યા છે. ત્યારે પીએમ પણ આ મેચ નિહાળવા જશે, કારણ કે અદ્ભુત ક્ષણ છે. 2011 બાદ આ એક એવો મોકો છે કે જ્યારે ભારત વર્લ્ડ કપ પોતાના નામે કરી શકે છે, ત્યારે તમામ ખેલાડીઓને ઉત્સાહ વધારવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ નિહાળવા જશે. પરંતુ હાલ તેમનું જે પ્લાન છે તે અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયું છે અને થોડીક ક્ષણોમાં જ તેમનો કાફલો છે તે અમદાવાદના એરપોર્ટથી બહાર નીકળશે અને ત્યારબાદ સીધા જ તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જવા રવાના થશે. અને મેચમાં લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવાતો હોય છે, પરંતુ ફેન્સ પોતાના પ્રિય ખેલાડીઓ માટે કઈ હદ સુધી જતા હોય છે આજે ફરી એક વખત એ જોવા મળ્યું જ્યારે ચાલુ મેચમાં વિરાટ કોહલીનો ફેન મેચમાં પહોંચી ગયો હતો. આપણી સાથે કશ્યપ જોશી જોડાઈ ગયા છે. જી કશ્યપ, બિલકુલ, વિરાટ કોહલીનો ફેન જે છે તે ચાલુ મેચમાં અંદર ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર છે તે પહોંચી ગયો છે. મહત્વનું છે કે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાતો હોય છે, તેમ છતાં આ બંદોબસ્ત વેલી અને આ યુવક છે તે અંદર પહોંચી ગયો હતો અને ત્યારબાદ ક્રાઇમબ્રાન્ચની ટીમ દ્વારા તે યુવકને ત્યાંથી અટક કરી અને બહાર લાવવામાં આવ્યો હતો. સવાલ એના માટે ઉઠી રહ્યા છે કે યુવક જે અટક કરવામાં આવી છે, તેમણે જે ટી શર્ટ પહેર્યું હતું પેલેસ્ટીન સમર્થનમાં, તેમણે ટી શર્ટ પહેર્યું હતું અને તેનું જે માસ્ક હતું તે પણ પેલેસ્ટીન સમર્થિત હતું. મહત્વની બાબત એ છે કે હાલ ઇન્ટેલિજન્સ એજન્સી આવી કોઈ મોટી ઇવેન્ટ હોય છે ત્યારે સક્રિય થતી હોય છે, પરંતુ તેમ છતાં આ યુવક છે તે ગ્રાઉન્ડ સુધી પહોંચી ગયો છે. હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેને અટકાયત કરીને પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી છે અને માહિતી સામે આવી છે કે તે મૂળ ઓસ્ટ્રેલિયન સિટીઝન છે અને વ્યાન જોન્સન તેનું નામ છે. તેના ફાધર જે છે તે ચાઇનીઝ મૂળના છે, જ્યારે તેની માતા છે તે ફિલિપાઇન્સ મૂળની છે. હાલ કે અમદાવાદ શહેરમાં સોસાયટીમાં પણ જે લોકો સ્ટેડિયમમાં નથી પહોંચી શક્યા તેઓએ સોસાયટીમાં પણ મેચ જોવા માટે ખાસ વ્યવસ્થા ઉભી કરી છે. મણિનગરના કલગી સોસાયટીમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ખરાખરીનો જંગ છે તે ચાલી રહ્યો છે, ત્યારે અમદાવાદની વિવિધ સોસાયટીઓમાં પણ લોકો અત્યારે કહી શકાય કે એલઈડી પર મેચ જોઈ રહ્યા છે અને હર્ષોલ્લાસ કરી રહ્યા છે. આજની મેચ તો બહુ રસાકસીની રહેવાની છે, પણ અંતે તો ભારત જ જીતવાનું છે, કેમ કે ઓસ્ટ્રેલિયા અત્યારે થ્રી આઉટ ભારત જીતતું આવ્યું છે અને આ ફાઇનલ પણ ભારત જીતશે. સોસાયટીમાં માહોલ બની ગયો છે સ્ટેડિયમ જેવો. અત્યારે કલગી એટલે એક મિની સ્ટેડિયમ થઈ ગયું છે, જે લોકો સ્ટેડિયમ ઉપર નથી પહોંચી શક્યા તે અહીંયા ફૂલી ફ્રી ઓફ કોસ્ટ મતલબ એન્જોય કરી રહ્યા છે. આજની મેચનો માહોલ એવો છે કે તમે ગમે તે કહો જીતવાનું ભારત જ છે, કારણ કે બોલિંગ બેટિંગ બધી જ રીતે ભારતનું પલડું અત્યારે ભારે છે. સોસાયટીઓમાં પણ માહોલ જે છે તે અલગ જ પ્રકારનો ઉભો થયો છે. કેમેરામેન દિલાવર સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અને આ ક્રિકેટનો ફીવર રાજનીતિમાં પણ જોવા મળી રહ્યો છે, રાજનીતિ નિવેદનબાજીમાં પણ જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, જેમણે કે રાજસ્થાન ચૂંટણીને લઈને કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા, શું કહ્યું તેમણે તે સાંભળી લઈએ. પૂરા દેશ ક્રિકેટ કે જોશ સે ભરા હુઆ હૈ,
क्रिकेट में बैट्समैन आता है और अपनी टीम के लिए रन बनाता है, लेकिन कांग्रेस वालों में ऐसा झगड़ा है कि रन बनाना तो दूर, ये लोग एक दूसरे को रन आउट करने में लगे हैं। कांग्रेस सरकार के 5 साल एक दूसरे को रन आउट करने में बीत गए। અને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થઈ ચૂક્યું છે. આજે સૌથી મહત્વપૂર્ણ મેચ જ્યારે રમાઈ રહી છે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ ફાઇનલ મેચ રમાઈ રહી છે, ત્યારે આ મેચ નિહાળવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આવી રહ્યા છે અને અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થઈ ગયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીનું સ્વાગત કર્યું. આ ઉપરાંત પીએમ મોદીનું સ્વાગત કરવા માટે મેયર પણ પહોંચ્યા છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પણ પહોંચ્યા, તેમણે પણ સ્વાગત કર્યું. આ અત્યંત રોમાંચક મુકાબલો, અત્યંત મહત્વપૂર્ણ મુકાબલો વર્લ્ડ કપનો, વર્લ્ડ કપની આ ફાઇનલ જ્યારે રમાઈ રહી છે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે, પ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું છે અને અમદાવાદ એરપોર્ટથી સીધા જ હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જવા રવાના થયા છે. મહત્વનું છે કે પીએમ નરેન્દ્ર મોદીની સાથે સીઆર પાટીલ, રાજ્યપાલ તેમજ રાજ્યના મુખ્યમંત્રી પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જવા રવાના થયા છે કે જ્યાં આગળ તેઓ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ રમાઈ રહી છે, આ મેચનું તેઓ નિહાળશે. સાથે જ અન્ય કેટલાક પોલિટિશિયન્સ આવ્યા છે, તે પણ આ સમગ્ર મેચને નિહાળશે. મહત્વનું છે કે આ મેચ ખૂબ જ મહત્વની છે, રોમાંચક મોડમાં છે, ત્યારે આ મેચને નિહાળવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જવા માટે રવાના થયા છે. મહત્વનું છે કે તેમનો કાફલો અમદાવાદ એરપોર્ટથી સીધો જ રવાના થયો છે અને હવે તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થોડીક ક્ષણોમાં પહોંચશે. આપની તમામ વિગત માટે, તો આ ફાઇનલ મેચ નિહાળવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે આવી રહ્યા છે, ત્યારે અમદાવાદ એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું. અને ભારત જેણે $5 ટ્રિલિયન ઇકોનોમી બનવાનો એક લક્ષ્યાંક મૂક્યો છે અને 4થી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ નજીક પહોંચી ગઈ છે. કારણ કે આ પહેલાં જાપાન, જે 4થી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે જીડીપીની દ્રષ્ટિએ, તેને પણ પછાડવા માટે ભારતે નજીક પહોંચી રહ્યું છે. શું અપડેટ મળી રહી છે જે ભારત માટે ખુશીની વાત છે, જાણીશું મનીષ પુરોહિત પાસે. કૃષ્ણા, ખૂબ જ મોટી વાત છે, કારણ કે ભારત અત્યારે દુનિયાના જે જગત જમાદાર દેશો ગણાય છે, શક્તિશાળી દેશો ગણાય છે, એમાં પણ એક મોટી ધાક જમાવી રહ્યો છે, વિશ્વગુરુ બનવાની તરફ આગળ વધી રહ્યો છે. એવામાં ભારતીય અર્થવ્યવસ્થાને લઈ ખૂબ મોટી વાત અહીંયા એ છે કે હવે $5 ટ્રિલિયનની જે ઇકોનોમી બનવા તરફ ભારત જઈ રહ્યું છે. અત્યારે જે દુનિયામાં 4થા નંબર પર જશે, 5મા નંબરે અત્યારે ભારતીય ઇકોનોમી છે. હવે 4થા નંબરની ઇકોનોમી વિશ્વની સૌથી મોટી બની શકે છે. પ્રધાનમંત્રી મોદીએ પણ આ સપનું સેવ્યું છે, 2025 સુધીમાં ભારત દુનિયાની 4થા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બને તેમાં નવાઈ નહીં રહે. કૃષ્ણા, બિલકુલ આભાર આપનો તમામ વિગત માટે. અને છેલ્લા 8 દિવસથી જિંદગી માટેનો જંગ ચાલી રહ્યો છે, કારણ કે ઉત્તરાખંડમાં ટનલ ધસી પડી અને 40 કરતાં વધારે શ્રમિકો જેઓ ફસાઈ ગયા છે, પરંતુ સતત તેમને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. તમામ વિગત આપશે વિરલ. કૃષ્ણ, વાત કરીએ તો જ્યારે આખો દેશ દિવાળી પર્વની ઉજવણી કરી રહ્યો હતો, ત્યારે ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં 41 શ્રમિકો જે ટનલમાં ફસાઈ ગયા હતા. સતત 8 દિવસ વીતી ગયા છે, તેમ છતાં તે લોકો હજી બહાર આવી શક્યા નથી. તેમને બચાવવા માટે નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. આજે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મુલાકાત લીધી હતી અને તેમને વાહિન સાંત્વના આપી છે કે 2 થી 3 દિવસમાં આ શ્રમિકોને સલામત રીતે બહાર કાઢવામાં આવશે. બિલકુલ આભાર આપનો તમામ વિગત માટે. અને અધિકારીઓ વારંવાર બાબુશાહી આ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે અધિકારીઓ માટે, કે જેઓ પોતાને જનસેવક તો કહેવડાવે છે પરંતુ જનસેવાના નામે કશું જ કરતા નથી અને લોકોને માત્ર ગોથે ચડાવે છે, ધક્કા ખવડાવે છે. એક મંત્રી દેવસિંહ ચૌહાણ જ્યારે એમની મુલાકાતે પહોંચ્યા અને ત્યારે એમને શું જોવા મળ્યું અને તેના કારણે દેવસિંહ ચૌહાણે શું ઠપકો આપ્યો તે સાંભળીએ. જે અધિકારી એમ સમજે છે કે અમે તો મોટા છીએ, બધા ઉપર છે, શેના માટે છીએ? આ ડેમોક્રેટિક સિસ્ટમ છે, કોઈની રાજાશાહી નથી. આપણા બધાનું એક કમિટમેન્ટ હોય છે જનતા પ્રત્યેનું, અને એ કમિટમેન્ટ તમારે તમારી રીતે તમારા વિભાગમાં તમારા કામની જવાબદારીથી નિભાય છે. અમે પણ નિભાવીએ, અમને પણ એમ થાય કે અમે ઘરે બેસીએ, કેમ બેસીએ? લોકો અમારા પર ભરોસો રાખે છે,
વિશ્વાસ મૂકે છે. દર 5 વર્ષે લોકો વચ્ચે જઈએ છીએ ત્યારે લોકો અમારા કામને જોઈને ફરીથી ચૂંટતા હોય છે. સરકાર આજે 10 વર્ષ થયા, હમણાં 30 વર્ષથી આ સરકાર ચાલે, ત્યારે કોઈએ પોતાની જવાબદારીમાંથી છટકવાનું નથી. દરેકે પોતાની જવાબદારી નિભાવવાની છે. અને આપણી સાથે સહયોગી આઝમ સાલે જોડાઈ ગયા છે. આઝમ, દેવસિંહ એવું તો શું જોયું કે આટલા અકળાઈ ગયા? નર્મદા ખાતે જે ભારત વિકાસની જે યાત્રા નીકળી હતી તેના અંદર એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. એ સભા દરમિયાન મંત્રી દેવસિંહ ચૌહાણે મંચ પરથી એવું નિવેદન આપ્યું હતું કે તમામ લોકો માટે એક ચેતવણી છે, જે ખાસ કરીને ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે, આ આખી યાત્રા દરમિયાન આજરોજની જ્યારે અમે વાત કરી રહ્યા છીએ ત્યારે દેવસિંહ ચૌહાણનો આ કટાક્ષ એના માટે આવ્યો છે કે કેટલાક ઉચ્ચ કક્ષાના અધિકારીઓની સીધી ગેરહાજરી દેખાઈ હતી. તમામ ઉચ્ચ કક્ષાના અધિકારીઓને આ મંચ પરથી દેવસિંહ ચૌહાણે એક એવો મેસેજ આપ્યો છે કે તમે ગવર્મેન્ટ સર્વિસ છો, એટલે તમે જે સરકાર ના વતેથી જે પગાર આવે છે, લોકોના ટેક્સથી આવે છે, અને આવા અધિકારીઓ જે પ્રજા માટે ના ઉભા રહેતા હોય તો પછી એમના માટે આ ચેતવણી સ્વરૂપ છે. અને એમને એવું પણ સ્પષ્ટ જણાવ્યું હતું કે જ્યારે અમે રજાના દિવસોની અંદર અમે જો મંચ પર દેખાતા હોય તો આ તમામ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ કેમ ગેરહાજર છે. જી બિલકુલ આઝમ, આભાર આપનો તમામ વિગત માટે. અને સુરતમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં 8 લોકો ઇજાગ્રસ્ત થયા. કઈ રીતે અકસ્માત સર્જાયો હતો વિગત આપશે જિગ્નેશ પટેલ. કૃષ્ણા, સુરતના નેશનલ હાઈવે નંબર 48 ઉપર એટલે કે કામરેજ ગામ પાસે એ 3 કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ગાડીનું ટાયર ફાટતા તે રોડ ક્રોસ કરી ડિવાઈડર કૂદી અને સામેના ટ્રેક પર જતી રહી હતી અને ત્યાંથી સામેની બાજુથી આવતી 2 કારને તેણે ટક્કર મારી હતી, જેમાં કુલ 8 લોકોને નાની મોટી ઇજાઓ થઈ હતી. પરંતુ આ અકસ્માતમાં કોઈ પણ વ્યક્તિએ જીવ નથી ગુમાવ્યો, જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે અને બીજી તરફ બચાવ કામગીરી પણ તાત્કાલિક શરૂ કરી દેવામાં આવી હતી. કારણ કે નેશનલ હાઈવે ઉપર અન્ય વાહનોની ટક્કર વાગે અને બીજો કોઈ અકસ્માત સર્જાય તે પહેલાં જ તમામ લોકોને હટાવી દેવામાં આવે અને સાથે જ રસ્તો પણ ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો. જી બિલકુલ જિગ્નેશ, આભાર આપનો. અને ડિજિટલ ઇકોનોમીની આપણે વાતો કરી રહ્યા છીએ, પરંતુ છેલ્લા 1 વર્ષથી જે પોતાના યુપીએ પેમેન્ટ બંધ કર્યા છે, જે અકાઉન્ટ્સ બંધ છે, એ 31 ડિસેમ્બરથી બંધ કરવામાં આવશે. આ નિર્ણય લેવામાં આવ્યો છે, એમાં ગૂગલ પે પણ સામેલ છે, એમાં પેટીએમ પણ સામેલ છે. આ નિર્ણય શા માટે લેવામાં આવ્યો છે, એની પાછળનું કારણ શું છે, તેને લઈને વિગત આપશે જય પટેલ. જી કૃષ્ણા, જો વાત કરવામાં આવે છેલ્લા ઘણા સમયથી યુપીઆઈ ટ્રાન્ઝેક્શન જે કોઈ પણ થતા હતા, એટલે કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન જે કોઈ પણ થતા હતા, એમાં ઘણી જગ્યાએ છેતરપિંડીના ભોગ ઘણા લોકો બન્યા છે અને એના કારણે જ આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો હાલની વાત કરવામાં આવે યુપીઆઈમાં, ભીમ યુપીઆઈને છોડીને ફોનપે હોય, પેટીએમ હોય કે બીજી કોઈ પણ તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની એપ્લિકેશનને જોઈ લો, તો એની પાછળ જે ડોટ બાદનો જે એક એક્સેસ જે હોય છે, ઓકે એક્સિસ હોય કે ઓકે HDFC હોય, અલગ અલગ આવતા હતા. એની જગ્યાએ હવે એક નવો યુપીઆઈ આઈડી બનશે, જે માત્ર .upi થી જ ચાલશે. અને એના માટે જ આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી તમામના ઉપર એક સાથે નજર પણ રાખી શકાય અને જ્યાં કોઈ છેતરપિંડી થતી હોય તો એને અટકાવી પણ શકાય. વિરામ બાદ આપનું સ્વાગત છે. અને સંત શિરોમણી જલારામ બાપાની 224મી જન્મજયંતિ નિમિત્તે વીરપુરમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે, ભાવિક ભક્તો ઉમટી રહ્યા છે ત્યાં. આજે ફાઇનલી બાપાના મંદિરે બધા દર્શન કરવા આવ્યા છે અને મંદિરમાં બી એટલી સારી સગવડ છે કે તમને બાપાના દર્શન એકદમ સરળતાથી થઈ જશે. અને બીજી એક ખાસ વાત કે આજે વર્લ્ડ કપ ફાઇનલ મેચ જોવા થવા જઈ રહ્યો છે. અમે ખૂબ જ ઉત્સાહમાં છીએ અને એટલા હેપી છીએ કે બાપાએ બધી જ મનોકામના ઈચ્છાઓ પૂરી કરી છે, તો આ વિશ્વ કપ ભારત જ લઈને આવે, ભારત જ જીતે અને ભારત તરફ જ, કેમ કે દિવસ બહુ શુભ છે અને બાપા આ બધાને સદબુદ્ધિ આપશે અને વિશ્વ કપ આપણી પાસે જ આવશે. વધુ વિગત સાથે આપણી સાથે સહયોગી મયુર જોડાઈ ગયા છે. જી મયુર. બિલકુલ કૃષ્ણ, આજે 224મી જન્મજયંતિ છે જલારામ બાપાની. ઠેર ઠેર જમણવારથી લઈને પ્રસાદી સહિતના આયોજનો થયા છે અને ખાસ તો આજે વિશ્વકપનો ફાઇનલ છે તો તેની તૈયારી પણ વીરપુરની અંદર કરવામાં આવી છે. ભક્તો પ્રાર્થના કરી રહ્યા છે કે વિશ્વકપ છે તે ભારતના કબજામાં આવી જાય. અને સુરતમાં ગેરકાયદેસર ફટાકડાનું ગોડાઉન ઝડપાયું છે. દિવાળી જતી રહી છે અને દિવાળી પહેલાં ઘણી રેડ પાડવામાં આવી હતી, પરંતુ હવે આ ગેરકાયદેસર ફટાકડાના ગોડાઉન ઝડપાઈ રહ્યા છે. વધુ વિગત આપશે આઝમ સાલે.
कृष्णा सूरतना करोदा पोलीसनी कामरेजना खोलेश्वर गाम खाते आवेला जे राजत ट्रांसपोर्टनुं जे गोडाउन छे तेना अंदर L1 गोडाउननी अंदर रेड करी हती अने पोलीस पण चौकी गई हती। अंदरथी रूपिया 2.76 करोड़ ना फटाकड़ा मळी आव्या हता। लाइसेंस वगर अने परवानगी वगर आ गैरकायदेसर जे गोडाउननी अंदर फटाकड़ा राखवामां आव्या होवाना कारणे कब्जे करवामां आव्या छे। आरोपी वीरल अने आरोपी धर्मेश तरीके 2 व्यक्तिनी अटक पण करवामां आवी छे। महत्वनी वात छे के आ फटाकड़ा वगर लाइसेंस थी अने गैरकायदेसर थी राखवामां तो आव्या जता, परंतु એવી પણ ચર્ચા છે કે GST ની પણ ચોરી આ ગોડાઉન ઠકેતી કરવામાં આવતી હતી।